માઇક્રોસોફ્ટ એક્સેલમાં મિત્રો આજે આપણે પાયોટેલ ટેબલ પાર્ટ ટુ વિશે શીખીશું આપણે અગાઉ પાર્ટ વન શીખી ગયા અહીં પાર્ટ ટુ વિશે અહીં નવું એક્ઝામ્પલ આપને માટે લઈને આવ્યો છું નમસ્કાર મિત્રો હું જયેશ કોટેજા શિવસાગર ગાઈડ ચેનલમાં આપસોનું ફરી હાર્દિક સ્વાગત કરું છું ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલ શિવસાગર ગાઈડ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ

દરેકના મંથ વાઈઝ અહીં પાંચે પાંચ સેલ્સમેન અલગ અલગ છે તો આ પાંચે પાંચ સેલ્સમેન્સનો મંથ વાઈઝ ટોટલ કરવો હોય તો ઘણો બધો સમય માગી લે દરેક મંથનો ટોટલ કરવા જાય તો ઘણો સમય માગી લે તેની જગ્યાએ અહીં પાયોટર ટેબલની મદદથી આપ આ વસ્તુ આસાન કરી શકો છો પાયોટો ટેબલમાં ઇઝીલી સમરી ડેટા તૈયાર થઈ જાય છે માટે જ અહીં લોકો આજકાલ સર્વિસ અને બિઝનેસમાં પાયોડ ટેબલનો ખૂબ જ ઉપયોગ કરે છે તો અહીં મિત્રો વિડીયો કમ્પ્લીટ જોશો તો જ આપને ટૉપિક ક્લિયર થશે તો ચાલો મિત્રો અહીં સૌ પહેલાં તો પાયોડ ટેબલ બનાવવા માટે સૌથી પહેલાં તો ડેટાની રેન્જ સિલેક્ટ કરવી પડશે અહીં માઉસથી આમ ડ્રેક કરશો એટલે આખી રેન્જ સિલેક્ટ થઈ જશે અથવા તો ઇન્સર્ટ મેનુમાં અહીં ઇન્સર્ટ મેનુમાં ટેબલ અહીં ટેબલ ઉપર ક્લિક કરશો એટલે ડિફોલ્ટ બાય ડિફોલ્ટ જે ડેટા હશે આપનો એ ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે અથવા તો અહીં ક્લિક કરી માઉસથી ડ્રેક કરી ડેટા સિલેક્ટ કરી શકશો અને બાય ડિફોલ્ટ અહીં ન્યૂ સીટ ઓટોમેટિક લઈ લેશે સિસ્ટમ જો ન લે તો અહીં ન્યૂ સીટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ઓકે આપશો એટલે એક નવી સીટ ઓપન થશે હવે સપોઝ અહીં દરેક વ્યક્તિનો ટોટલ અહીં કરો છે કઈ વ્યક્તિએ કેટલું સેલ્સ કર્યું તો અહીં નેમ ઓફ પર્સન આપણે લઈએ એનું ટોટલ સેલ્સ તો અહીં ટોટલ સેલ્સ ઓપ્શન સિલેક્ટ કર્યો એટલે હિરેન નામના વ્યક્તિએ ટોટલ કેટલું સેલ્સ કર્યું મહેશ નામના વ્યક્તિએ કેટલું સેલ્સ કર્યું રાકેશ નામના વ્યક્તિએ ટોટલ કેટલું સેલ્સ કર્યું તે આવી ગયું સાથે હવે મંથ સિલેક્ટ કરી તો અહીં મંથ તો અહીં મંથ પણ આવી જશે મિત્રો કે હિરેન નામના વ્યક્તિએ જાન્યુઆરી મંથમાં કેટલું સેસ કર્યું ફેબ્રુઆરી મંથમાં કેટલું સેલ્સ કર્યું એમ બારે બાર મંથનો મિત્રો અહીં ટોટલ આવી જશે દરેક સેસમેન વાઇઝ તો અહીં પાયટેબલની મદદથી આપ આ વસ્તુ આસાન કરી શકો છો અહીં ડેટાબેઝ આપણે જોઈએ તો મિત્રો આપણે જે આગળ ડેટાબેઝ જોયો તે અહીં કેટલો ડેટા લાંબો છે તે અહીં ડેટા આપ આસાનીથી અહીં બાયફેશન કરી શકો છો મિત્રો અહીં સપોઝ યર વાઇઝ જોઈએ છીએ તો અહીં કરી નાખું છું હવે યર ઉપર ક્લિક કરું છું જેવું યર ઉપર ક્લિક કરીશ તો અહીં યર આવી જશે મિત્રો કે નામના વ્યક્તિએ ટોટલ કયા યરમાં કેટલું સેલ્સ કર્યું તો આપ આ રીતે અહીં ચેક કરી શકો છો સપોઝ અહીં મંથ લઈ લઉં તો મંથ પણ આવી જશે તો આ રીતે આપની જરૂરિયાત મુજબ અહીં કસ્ટમાઈઝ મિત્રો ટેબલ બનાવી શકો છો અહીં જે આપણે એક્સેલની ભાષામાં કોલમ કહીએ છીએ તે અહીં પાર્ટર ટેબલની ભાષામાં ફિલ્ડ કહેવામાં આવે છે અહીં રાઈટ સાઈડ લખેલ છે ચૂઝ ફિલ્ડ ટુ એડ એક્સ રિપોર્ટ જે આપણે કોલમ એડ કરવું હોય એટલે કે જે ફિલ્ડ એડ કરવું હોય તે અહીં પ્લસ માઇનસ અહીં કરી આપ આસાનીથી એડ કરી શકો છો રિમૂવ કરી શકો છો અહીં ચેકબોક્સ આપેલ છે તે આસાનીથી આપ ક્લિક કરશો એટલે ઓન થશે વન ટાઈમ ક્લિક કરશો એટલે ઓફ થશે તો અહીં મિત્રો દરેક સેલ્સ દરેક સેલ્સમેન વાઇઝ અહીં ટોટલ આવી જશે આપ આસાનીથી અહીં કરી શકો છો માત્ર અહીં ક્લિક કરવાનું છે જેવી જે પ્રમાણે આપને ડેટા જોતો હોય સપોઝ અહીં મંથ વાઈઝ જોઈ છે તો અહીં મંથવાઇઝ આવી ગયો હવે મિત્રો યર વાઇઝ જોઈ તો અહીં યર ઉપર ક્લિક કરશો એટલે યર ટોટલ આખો આવી જશે અહીં આપણે એક જ યરનું ઉદાહરણ લીધે છે જો અહીં ચાર પાંચ વર્ષનું ઉદાહરણ લઈએ તો પણ આપ અહીં આસાનીથી દરેક યર વાઇઝ કોલમ વાઈઝ અહીં ચેક કરી શકો છો કયા વર્ષમાં કેટલું સેલ્સ થયું કમ્પેરિઝન મિત્રો બાયોટેબલમાં અહીં કરી શકો છો ફરી અહીં નેમ ઓફ પર્સન મંથ લઈએ તો અહીં મંથ વાઇઝ આવી જશે મિત્રો સાથે મિત્રો અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ લિસ્ટ અવેલેબલ છે જેમ કે વર્લ્ડ એક્સેલ ટેલી પાવર સરકારી ભરતીની માહિતી ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની માહિતી આરટી રાઈટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલાં ધોરણના ફોર્મની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત